નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં યુનિટ 5 જોવાનું છે, જેનું નામ છે હેલ્પિંગ હેન્ડ્સ. અને આજનો આપણો લેક્ચર નંબર છે 23, એટલે કે 23. તો આજે યુનિટ 5ની અંદર આપણે એક્ટિવિટી 1માં એ બી સી અને ડી જોઈ લીધી છે. હવે આજે આપણે શરૂ કરવાનું છે એક્ટિવિટી 2માં એક્ટિવિટી 2A. તો ચાલો શરૂ કરીએ. તમે બધા તમારી ટેક્સ્ટબુક સાથે લઈને તેની અંદર જોતા રહેજો. તો શું કીધું છે એક્ટિવિટી 2A માં? કે નીચેની વાર્તા સાંભળો અને વાંચો. સરસ મજાની એક વાર્તા આપેલી છે, તે વાર્તા આપણે સાંભળવાની છે અને વાંચવાની છે અને સાથે સાથે સમજવાની છે. જે નવા શબ્દ આવે છે, શબ્દનો જે મતલબ કહું છું, તેનો મિનિંગ ગુજરાતી મિનિંગ કહું છું, તે તમે સાથે સાથે તમારી નોટબુકમાં લખતા જાજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી 2A. અ માઉસ ફાઉન્ડ અ પીસ ઓફ ક્લોથ. માઉસ એટલે ઉંદર, ફાઉન્ડ એટલે ગોતે છે અને મળે છે, પીસ એટલે ટુકડો, ક્લોથ એટલે કપડાનો. માઉસ છે, ઉંદરને છે એ કપડાનો ટુકડો મળ્યો. ધ ક્લોથ વોઝ ડર્ટી. ડર્ટી એટલે કે મેલું, ગંદુ. આ કપડાનો ટુકડો છે તે એકદમ ગંદો હતો, મેલો હતો. હી વોન ટુ ધ લોન્ડ્રી મેન. તે ક્યાં જાય છે? તો કે તે ધોબી. લોન્ડ્રી મેન એટલે શું થાય? તો કે ધોબી, કે તે ધોબી, કપડાં ધોવાવાળો જે વ્યક્તિ હોય છે તેની પાસે જાય છે. શું કહે છે? લોન્ડ્રી મેન, લોન્ડ્રી મેન પ્લીઝ હેલ્પ મી. એ કે ધોબી, ધોબી મહેરબાની કરીને મારી મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી, કે મારું કપડું છે તે ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. ક્લીન એટલે કે સાફ કરવું, વોશ એટલે ધોવું, કે મહેરબાની કરી અને તેને ધોઈને સ્વચ્છ, ક્લીન એટલે કે સાફ કરી દો. તો લોન્ડ્રીમેન શું જવાબ આપે છે? નો, આઈ એમ બિઝી. ધ લોન્ડ્રીમેન સેઝ, કે હું વ્યસ્ત છું, હું તેને સાફ કરી શકીશ નહીં, આઈ એમ બિઝી. ત્યાર પછી માઉસ શું કહે છે? ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. શું કહે છે? માઉસ છે તે સ્ટાર્ટ એટલે શરૂઆત કરી દે, શેની શરૂઆત કરે છે? બૂમો પાડવાની. શાઉટેડ એટલે શું થાય? બૂમો પાડવી. ધ માઉસ છે, ઉંદર છે, તે બૂમો પાડવાની શરૂઆત કરે છે. ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ. ગુડ એટલે સારો વ્યક્તિ. આ લોન્ડ્રીમેન છે, ધોબી છે, તે સારો નથી. ઈ કાન્ટ વોશ માય ક્લોથ. વોશ એટલે ધોવું, કે તે મારું કપડું ધોઈ શકતો નથી. ઈ કાન્ટ ક્લિયર ઓર આયર્ન ક્લોથ. શું કહે છે તે ક્લીન કપડાને તે સ્વચ્છ પણ કરી શકતો નથી અને આયર્ન એટલે કે ઇસ્ત્રી પણ કરી શકતો નથી. ધ લોન્ડ્રીમેન આ બધું સાંભળી અને લોન્ડ્રીમેન શું કહે છે? કે ધ લોન્ડ્રીમેન સેડ, ચૂપ કરવાનું કહે છે, કે તું ચૂપ થા, ડોન્ટ મેક અ નોઇઝ. નોઇઝ એટલે અવાજ, કે તું મેક એટલે બનાવ, તું અવાજ કરતો નહીં. ધ લોન્ડ્રીમેન વોશ્ડ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. આ ઉંદરનું રાડો સાંભળી અને લોન્ડ્રીમેન શું કરે છે? તેનો આ પીસ ઓફ ક્લોથ એટલે કે જે કપડાનો ટુકડો છે તેને વોશ એટલે ધોઈ દે છે અને આયર્ન એટલે કે ઇસ્ત્રી કરી દે છે. હવે માઉસ છે, ઉંદર છે, તે શું કરે છે? કપડાનો ટુકડો હવે સ્વચ્છ થઈ ગયો છે, સરસ મજાનો થઈ ગયો છે ધોવાય નહીં. તો હવે તે શું કરે છે? ધ માઉસ વેન ટુ ધ ટેલર. હવે ક્યાં જાય છે? ઉંદર છે, ટેલર એટલે કે દરજી. હવે માઉસ છે તે દરજી પાસે જાય છે. ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ. કેપ એટલે ટોપી, મેક એટલે બનાવવું. શું કહે છે દરજીને? કે દરજી મને એક ટોપી બનાવી આપ. દરજી શું જવાબ આપે છે? નો, આઈ એમ બિઝી. ધ ટેલર સેડ. ટેલર પણ જેવો જવાબ આપી દે છે કે ના, હું બિઝી છું, હું તારી ટોપી બનાવી શકીશ નહીં. માઉસ ફરીથી જે લોન્ડ્રીમેન સાથે કર્યું હતું તે જ કરે છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. શાઉટિંગ એટલે બૂમો પાડવી. શું કરે છે? સ્ટાર્ટ એટલે કે શરૂઆત કરી. આ ઉંદર છે તે બૂમો પાડવાની શરૂઆત કરી દે છે. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. શું કહે છે? કે આ દરજી છે તેનામાં કંઈ પણ સારાપણું નથી, તે હાવ નકામો છે. હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ. તે સ્મોલ એટલે કે નાની કેપ એટલે ટોપી, તે એક નાની એવી ટોપી પણ, સ્ટીચ એટલે કે સીવું, તે નાની એવી ટોપી પણ સીવી શકતો નથી. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ. શું કહે છે આગળ? ધ ટેલર સેડ. હવે આ સાંભળીને ટેલર શું બોલે છે? તે પણ એને ચૂપ કરે છે કે ડોન્ટ મેક અ નોઇઝ, તું અવાજ કરમાં.
ही ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટિચ ધ કેપ. તે શું કરે છે કે તેણે માપ લીધું, મેઝરમેન્ટ એટલે માપ, માપ લઈ અને સ્ટિચ એટલે સીવું, તેણે ટોપી સીવી દીધી. હવે તેને કપડું પણ મળી ગયું, તેમાંથી ટોપી પણ સીવાઈ ગયા. હવે આગળ ઉંદર શું કરે છે, ચાલો આના પછીના પેજમાં જોઈએ. હવે છે માઉસ ક્યાં જાય છે, તો કે માઉસ વોન્ટ ટુ અ નીડલ વુમેન. નીડલ વુમેન એટલે શું થાય કે જે કાપડમાં ભરતકામ કરતી હોય છે સ્ત્રી, તેને શું કહેવામાં આવે છે, નીડલ વુમેન. હવે છે ઉંદર છે એ હવે ભરતકામ કરીને સ્ત્રી પાસે ગયો. ઓ નીડલ વુમેન, માય કેપ ઇઝ સિમ્પલ. શું કહે છે કે મારી આ ટોપી છે સાવ સાદી છે, સિમ્પલ છે, પ્લીઝ ડેકોરેટ ઇટ વિથ અ લેસ એન્ડ સમ ડિઝાઇન. શું ડેકોરેટ એટલે શું થાય, સુશોભિત કરવું, શણગારિત કરવું, કોનાથી, તો કે લેસ એન્ડ સમ ડિઝાઇન, કે થોડીક ડિઝાઇન અને લેસ, કે જે કસબાકોર હોય છે, જે ભાત હોય છે, ભરતકામની ભાત હોય છે, તેનાથી તું મારી આ ટોપીને છે એ સુશોભિત કરી દે. તો આ નીડલમેન પણ તે જ જવાબ આપે છે, નો આઈ એમ બિઝી, ધ નીડલ વુમેન સેડ. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. અહીંયા પણ માઉસ છે તે ડાળો પાડવાની શરૂઆત કરી દે છે. ધીસ નીડલ વુમેન ઇઝ ગુડ ફોર નથિંગ, કે આ જે ભરતકામ કરનારી સ્ત્રી છે તે સારી નથી. શી કેન નોટ ડેકોરેટ માય કેપ, કે તે મારી ટોપીને છે શણગારી દેતી નથી. ધ નીડલ વુમેન સેડ ડોન્ટ મેક નોઝ, કે અવાજ તો અવાજ કરમાં, શી ડેકોરેટ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ અ રોઝ. તે શું કરે છે કે તેણે ગોલ્ડન એટલે સોનેરી, સોનેરી કોર અને એક ગુલાબથી રોઝ એટલે ગુલાબ, એક ગુલાબથી તેણે તેની ટોપીને શણગારી દીધી. હવે આગળ માઉસ શું કરે છે, ધ માઉસ વન ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. હવે ક્યાં જાય છે, ક્રિકેટનું સ્ટેડિયમ છે જ્યાં ક્રિકેટ રમાતી હોય છે. હવે ઉંદર છે ત્યાં જાય છે. ઈ ટોક ટુ અ કેપ્ટન. શું કોની સાથે વાત કરે છે, તે તેના કેપ્ટનને, જે ક્રિકેટનો કેપ્ટન હોય છે તેના કહે છે. શું કહે છે, યોર કેપ ઇઝ નોટ ગુડ. શું કહે છે, તારી ટોપી છે સારી નથી. લુક માય ટોપ, માય કેપ. શું કહે છે, મારી ટોપી જુઓ. લેટ્સ એક્સચેન્જ. શું કહે છે, ચાલ બદલાવી લઈએ. ધ કેપ્ટન સેડ, નો આઈ લવ માય બ્લુ કેપ. ઉંદર છે તેને ક્રિકેટના કેપ્ટન સાથે ટોપી બદલાવી છે, પરંતુ આ કેપ્ટન છે તે ના પાડે છે. શું કહે છે, નો આઈ લવ માય બ્લુ કેપ, કે મને મારી આ બ્લુ કલરની ટોપી છે તે ગમે છે. ધ કેપ્ટન ઇઝ, ઇટ હેઝ અશોક ચક્ર, તેમાં છે તે અશોક ચક્ર છે જે આપણું રાષ્ટ્રીય ચિહ્ન છે તે આવેલું છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. હવે માઉસ છે ફરીથી રાડો પડવાની શરૂઆત કરી દે છે. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ, કે કેપ્ટન સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ, કે તે છે એ મારી સાથે ટોપી બદલાવતો નથી. ધ કેપ્ટન સેડ, ડોન્ટ શાઉટ, કે તું અવાજ કરમાં, તું રાડો પાડમાં. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ. શું કરે છે, કેટ, કેટ એટલે શું થાય, બિલાડી. શું કહે છે, આ ઓરડામાં એક બિલાડી છે. આ કેપ્ટન છે, આ ઉંદર મામા છે, તો બધા પાસે પોતાની મનમાની કરે છે. એટલે છેલ્લે જે આ કેપ્ટન શું કહે છે કે તું રાડો પાડમાં, આ ઓરડામાં છે એક બિલાડી છે, અને બિલાડીથી તો ઉંદર મામાને બહુ ડર લાગે છે. એટલે આ સાંભળીને ધ માઉસ રન અવે વિથ હિસ કેપ. આ ઉંદર છે રન અવે એટલે કે દોડી જાય, ભાગી જાય છે. કોની સાથે, હિસ કેપ, કે તેની જે ટોપી હતી તે ટોપીની સાથે ઉંદર છે આ સાંભળીને કે બિલાડી છે આ રૂમમાં, એ સાંભળીને ઉંદર મામા ત્યાંથી ભાગી જાય છે. આ છે એક સરસ મજાની ઉંદર મામાની વાર્તા છે. તો આ વાર્તા અહીંયા પૂરી થાય છે. હવે આગળ જુઓ. હવે એક્ટિવિટી ટુ બી આપેલી છે, તેમાં શું કીધું છે કે જૂથમાં કામ કરો અને આ વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાય છે તે વાક્યો શોધીને લખો. કે આપણને ખબર છે વારંવાર કયા વાક્યો બોલાતા હતા, કે ડોન્ટ મેક અ નોઇઝ, કે જે બધા વ્યક્તિ છે તે ઉંદર મામાને કહે છે કે તું અવાજ કરમાં, આ શાઉટિંગ, કે તે રાડો પાડે, રાડો પાડવાની શરૂઆત કરી દે છે. આવા જે અમુક વાક્યો છે એ દરેક વ્યક્તિ સાથે ની વાતચીત થતી હતી તેની સાથે આવતા હતા. આ વાક્યો છે તમારે વાર્તામાંથી ગોતવાના છે અને લખવાના છે. અને એક્ટિવિટી ટુ સીમાં શું કહે છે કે જૂથમાં કામ કરો, ઉંદર કોને કોને મળે છે, ઉંદર જેને મળે તેની સામે કૌંસમાં ટી એટલે કે ટ્રુ એટલે કે સાચું, અને ન મળે તેની સામે કૌંસમાં એફ લખો એટલે કે ફોલ્સ એટલે ખોટું. તો કે ધ ટીચર એટલે શિક્ષક, શિક્ષકને મળે છે સાચું કે ખોટું, તો એ તમારે અહીંયા લખવાનું ટી કે ફોલ્સ. ધ કેપ્ટનને મળે તો તે લખવાનું. ધ નીડલ વુમેન, ટેલર, લોન્ડ્રીમેન, ડોક્ટર, કાર્પેન્ટર એટલે કે સુથાર, અને પોટર એટલે કે
કુંભાર. તો આ બધા વ્યક્તિના નામ છે પાઠમાં છે એ ઉંદર કોને કોને મળે છે, તેની સામે જેની જેને મળે છે તેની સામે ટી અને જેની સામે ન મળતા હોય તેની સામે એફ. એટલે આ એક્ટિવિટી 2B અને 2C તમારે હોમવર્કમાં કરવાની છે. ઓકે, થેન્ક યુ.